घटना ए बने अने घटना ए न बने आ बन्ने नी संभावना एनो सरवाळो पण हमेशा केटलो थाय एक थाय। जो केवी रीते तो के घटना ए एनी संभावना ने p ऑफ a कहेवाय प्रोबेबिलिटी ऑफ a અને ઘટના એ ન બને યાદ રાખો નવમાં પોઈન્ટ ઘટના એ ન બને તો એ ઉપર શું આવે 12 ઘટના એ બને એની સંભાવના ઘટના એ ન બને એની સંભાવના બંનેનો સરવાળો હંમેશા કેટલો થાય 1 આ આપણે હેતુલક્ષી માટે આઈએમપી છે અને ઉપરથી હેતુલક્ષીને હું બીજા દાખલાઓ આગલા લેક્ચરોમાં કરાવીશ એટલે p ઓફ a प्लस पी ऑफ ए नो बार इक्वल टू शू आवे 1 અને હવે આપણે શરૂ કરીએ એક સૂત્ર જે આપણને બધા દાખલાઓમાં કામ લાગશે આ સૂત્ર 9મા ધોરણમાં આપણે ભણ્યા હતા પી ઓફ એ ઇક્વલ ટુ એ માટે ઉદ્ભવતા પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો સંભાવનાના બધા દાખલાઓ ઈ આપણે આ એક જ સૂત્રથી ભણવાના છે એટલે આ એક સૂત્ર ફરી એકવાર યાદ રાખી લેવું p ઓફ a ઇક્વલ ટુ a માટે ઉદ્ભવતા પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો તો હવે આપણે શરૂ કરીશું આ ચેપ્ટરના બધા દાખલાઓ સ્વાધ્યાયને અંદર આડાઅવળા દાખલાઓ કરાવશું જેથી કરીને સેલા દાખલાથી અગ્ર દાખલા ઉપર જઈ શકાય અને તમને લોકોને બધા દાખલાઓ બરાબર આવડી જાય તો આજથી આપણે શરૂ કરીએ છીએ દાખલા નંબર 8 1 થી 7 પછી આવી જશે 9માં ધોરણમાં તમે ભણ્યા હતા એવો જ દાખલો છે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે બહાર કાઢેલ દડો लाल होय बीजो प्रश्न लाल न होय तेनी संभावना केटली तो रकम ने बराबर जुओ पहेलो पॉइंट अगत्यनो होय रकम मां एक थेला मां केटला दड़ा छे तो के 3 लाल अने 5 काळा दड़ा छे तो सौथी पहेली लीटी वाची अने आपणे लखी लेवाय के लाल दड़ा केटला छे 3 काळा दड़ा केटला छे 5 તો વિદ્યાર્થીઓ કુલ કેટલા તેળા થઈ જાય 5 ને 3 8 એટલે યાદ રાખો એક થેલામાં 3 લાલ દડા 5 કાળા દડા એટલે કે કુલ ટોટલ થેલાની અંદર 8 દડા છે કુલ 8 દડા તો તરત નીચે આપણે વિદ્યાર્થીઓ લખી લેવાનું કે કુલ પ્રયત્નો કેટલા થઈ ગયા 8 કારણ કે તમે જ્યારે થેલામાંથી જોયા વગર કોઈ એક દડો પસંદ કરશો એટલે કે જોયા વગર એક દડો કાઢશો તો એ દડો લાલ પણ આવી શકે એ દડો કાળો પણ આવી શકે એટલે કુલ પ્રયત્નો કેટલા લખવા પડે 8 અહીંયા એક શબ્દ આવ્યો યાદચ્છિક યાદચ્છિક ને અંગ્રેજીમાં રેન્ડમ કહેવાય રેન્ડમ એટલે આડાઅવળું એટલે કે 8 માંથી કોઈ પણ એક દડો પસંદ થઈ શકશે તો બહાર કાઢેલ દડા માટે આપણને બે પ્રશ્ન પૂછ્યા છે એ દડો લાલ હોય અને દડો લાલ ન હોય એની સંભાવના કેટલી તો સૌથી પહેલા આપણે લખીએ પહેલો પ્રશ્ન કે દડો કેવો હોય લાલ રંગનો હોય તો જો લાલ રંગના કેટલા દડા છે 3 એને શું નામ આપવાનું a સૂત્ર મૂકવાનું હમણાં આપણે શીખવાડ્યું p ઓફ a a માટે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા એ એટલે કેટલા છે 3 કુલ પ્રયત્નો કેટલા છે આર્યા 8 તો આન્સર આવી ગયો 3 ના છેદમાં 8 આનો ભાગાકાર ન થાય એટલે નહીં કરવાનો એમ રાખી દેવાનો બીજો પ્રશ્ન પૂછ્યો છે કે લાલ દડો ન હોય એની સંભાવના કેટલી લાલ ન હોય જો ન હોય ને ઈ દાખલો બે રીતે થઈ શકે એક ઓલી 12 વાળી રીતે પણ આપણે અહીંયા એ રીત નહીં કરીએ એ અઘરી પડે એની કરતાં બીજી રીત કરશું લાલ દડો ન હોય તો લાલ ઉપર હાથ રાખી દો તો લાલ સિવાય કયો દડો વધ્યો કાળા
तो काला दड़ा कितना छे पांच इन्हें शू नाम अपाय बी पहला प्रश्न ने ए बीजा ने बी त्रीजा ने सी एवी रीते सूत्र मुकीय पी ऑफ बी इक्वल टू बी माटे उद्भवता प्रयत्नो छेदमां कुल प्रयत्नो जो बी एटले केटला पांच कुल प्रयत्नो केटला छे आठ तो आंसर आवी गयो पांच ना छेदमां आठ अहीं आपणो आठमो दाखलो पूरो दाखला नंबर नौ जो आपणने रकम बराबर समझाई जाय ने तो दाखलो छे ई झड़पथी आवरी जाय એટલે રકમ બરાબર તમે ઘરે લખજો અને પછી બરાબર સમજો એટલે એક પેટીમાં પાંચ લાલ લખોટીઓ આઠ સફેદ લખોટીઓ અને ચાર લીલી લખોટીઓ છે ગયો દાખલો હતો આઠમો એ દડાઓનો દાખલો હતો તો આપણે એમાં કુલ દડાની સંખ્યા લખી આઠ અહીંયા લખોટીઓ છે તો એની જેમ જ લખવાનું लाल लखोटी केटली छे पांच प्लस सफेद लखोटी केटली छे आठ अने लीली लखोटी केटली छे चार पांच लाल लखोटी आठ सफेद लखोटी अने चार लीली लखोटी बधानो शुं करी नाखे सरवाळो आठ ने पांच तेर तेर ने चार सत्तर कुल सत्तर લખોટીઓ છે સેમાં એક પેટીમાં કુલ સત્તર લખોટી એટલે તરત યાદ કરીને લખી લેવાય કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી સત્તર એટલે કે તમે જ્યારે પેટીમાંથી એક લખોટી યાચિત રીતે બહાર કાઢશો તો એ લખોટી લાલ પણ હોઈ શકે અથવા સફેદ હોઈ શકે અથવા લીલી પણ હોઈ શકે એટલે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી લખી સત્તર હવે છોકરાઓ આપણે અહીંયા ત્રણ પ્રશ્ન પૂછ્યા છે લાલ હોય સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના કેટલી તો હાલો પહેલો પ્રશ્ન આપણે શરૂ કરીએ ઈ લખોટી કઈ હોય લાલ હોય તો જુઓ લાલ લખોટી કેટલી છે પાંચ એને આપણે શું કહેશું એ સૂત્ર યાદ કરો પી ઓફ એ એ માટે ઉદ્ભવતા પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો એ એટલે કેટલા પાંચ કુલ પ્રયત્નો કેટલા સત્તર છેદનો ઉડે પાંચ ના છેદમાં સત્તર આપણો આન્સર બીજો પ્રશ્ન ઈ જે લખોટી આપણે લઈએ એ કેવી હોય સફેદ લખોટી હોય તો સફેદ લખોટી કેટલી છે આઠ એને શું નામ આપશું બી પી ઓફ બી બી માટે ઉદ્ભવતા પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો બી એટલે કેટલા આવ્યા છે આઠ કુલ પ્રયત્નો કેટલા આવ્યા છે સત્તર છેદનો ઉડે એટલે આપણો જવાબ આવે આઠના છેદમાં સત્તર ત્રીજો પ્રશ્ન આપણને કીધો છે કે લીલી ન હોય હમણાં જ આપણે કીધું તું લીલી ન હોય તો લીલી લખોટી ઉપર આપણે હાથ રાખી દઈએ તો લીલી સિવાય કઈ વધી લાલ અને સફેદ બંનેનો પ્લસ કરી નાખો આઠ ને પાંચ કેટલા થઈ જાય તેર લીલી ન હોય એવી તેર લખોટી છે અને ઓમે કુલ સત્તર હતી એમાંથી ચાર લીલી લખોટી બાદ કરી દઈએ તો સત્તર માંથી ચાર જાય તો પણ કેટલા વધે તેર એને શું નામ આપો સી પી ઓફ સી સી માટે ઉદ્ભવતા પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો સી એટલે કેટલા તેર અને કુલ પ્રયત્નો કેટલા સત્તર આપણો આન્સર આવ્યો તેર ના છેદમાં સત્તર અહીં આપણો નવમો દાખલો દાખલા નંબર દસ એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કા રૂપિયા એકના પચાસ સિક્કા રૂપિયા બેના વીસ સિક્કા અને રૂપિયા પાંચના દસ સિક્કા છે તો આપણે લીટીનો ઉપયોગ કરી અને અહીંયા લખી લેવાય કે પચાસ પૈસા એના કેટલા સિક્કા છે સો
एक रुपया ना कितना सिक्का छे 50, बे रुपया ना कितना सिक्का छे 20, अने 5 रुपया ना कितना सिक्का छे 10। जो आपने सौथी पहला दाखला में कुल दड़ानी संख्या लिखी थी 8, एना पछीना दाखला में कुल लखोटीनी संख्या लिखी थी 17। एम अहीं आपने सिक्काओनी वात करी छे, तो बधा सिक्काओनो सरवाळो करीए, 100 ने 50 એટલે 150, અને 20 એટલે 170, અને 10 એટલે 180, એટલે કુલ આપણી પાસે ગલ્લામાં 180 સિક્કાઓ છે। તો તરત આપણે લખાય કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી 180। જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય। પ્રશ્ન જુઓ, તમારી પાસે ગલ્લામાં ચાર પ્રકારના સિક્કાઓ છે, 50 પૈસાના, 1 રૂપિયાના, 2 રૂપિયાના અને 5 રૂપિયાના। હવે આપણને એવું કીધું છે કે જ્યારે આપણે ગલ્લામાંથી ગલ્લાને ઊંધો કરશું ત્યારે ચારમાંથી કોઈ પણ સિક્કો નીકળી શકે, એટલે તેણે કીધું સમસંભાવી। સમસંભાવી એટલે ચારમાંથી કોઈ પણ સિક્કો નીકળવાની સંભાવના કેવી છે? સરખી। યાદ રાખજો, જે ઘટનાની સંભાવના સરખી હોય એને સમસંભાવી કહેવાય। તો આપણે કીધું એ સિક્કો 50 પૈસાનો હોય અને બીજો 5 રૂપિયાનો સિક્કો ન હોય એની સંભાવના શોધો। તો ચાલો પહેલો પ્રશ્ન, એ સિક્કો 50 પૈસાનો હોય, 50 પૈસાના સિક્કા જુઓ કેટલા છે 100, એને શું નામ આપશું? A, P of A, A માટે ઉદ્ભવતા પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો। A એટલે કેટલા 100, કુલ પ્રયત્નો કેટલા 180। જો અહીંયા છેદ ઉડે છે, 0 0 ઉડી જાય ને, 10 ના અડધા કેટલા થાય 5, 18 ના અડધા કેટલા થાય 9। આન્સર આવી ગયો 5 ના છેદમાં 9। બીજો પ્રશ્ન, રૂપિયા 5 નો સિક્કો નહીં હોય એની સંભાવના કેટલી? 5 નો સિક્કો ન હોય તો હમણાં આપણે વાત કરી હતી કે 5 રૂપિયાના સિક્કા ઉપર હાથ રાખી દો, બાકીના ત્રણેયનો ટોટલ કરો કેટલો થઈ જાય 170, એને આપણે શું નામ આપીએ? બી, પી ઓફ બી, બી માટે ઉદ્ભવતા પ્રયત્નો છેદમાં કુલ પ્રયત્નો। બી એટલે કેટલા 170, કુલ કેટલા 180, 0 0 ઉડી જાય, આન્સર આવ્યો 17 ના છેદમાં 18। અહીંયા 10મો દાખલો